અત્યારે વાગી ગયા છે બપોરના 12:30, અને જો હું અત્યારે ફ્રી થઈ છું બ્લોગ સ્ટાર્ટ કરવા, અને અત્યારે જો મમ્મી એને રસોઈ બનાવીએ છીએ, તો હાલો આપણે જોઈ મમ્મી આજે શું બનાવ્યું છે, અને પછી આપણે બપોરા કરવા બેસી જાય. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. તો ગાઈસ, જો મમ્મીએ મરચા તૈયાર છે, અને આપણે જોઈશું એનું શાક બનાવ્યું છે, અને ભાત બનાવ્યા છે ગરમા ગરમ, હજી લઈને લેવા છે. અને આમાં બનાવ્યું છે આપણે મગની દાળ બનાવી છે. તો હાલો આપણે આપણે બપોરો કરવા બેસી જઈએ. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. પાછું મૂકી દઈ બરોબર. હેલો ગાઈસ, વાગી ગયો છે એક, અને જો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમે બપોરા કરવા બેસી ગયા છીએ. તો આપણે મગની દાળ બનાવી છે, ને ભાત બનાવ્યા છે વઘારેલા, રોટલી ને છાશ ને મરચાં બધી લઈ લીધી છે. તો હાલો હવે બપોરા કરી લઈએ. તો આવી જાઓ બધા બપોરો કરવા. હેલો ગાઈસ, વાગી ગયા છે 5, અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે. તો આદુ લીંબુ આવી ગયા છે. લીંબુ તો છે જ નહીં, લીંબુ આવ્યા, લીંબુ ના થાય. આપણે હળદર આવી ગઈ છે, જોઈ લ્યો. કઈ આંબા આવી ગયા છે. હવે શિયાળો આવ્યો ને એટલે ચાલુ થાય છે, હજી આવ્યો નથી ચોમાસું. અને મેથી આપણે સરસ મજાની તાજી તાજી આવી ગઈ છે, એ લઈ. અને કોથમી આવી ગઈ છે, એ ભગવાન. અને પાલક આવી ગયો છે, ને બીજું શું છે, અહીંયા ડુંગળી છે, ને અહીંયા ડુંગળી છે, અને તાંજરિયો. લીમડો ફૂદીનું આપણે અહીંયા આવી ગયો છે, સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે. અને ચા બનાવી લીધો, ચા બનાવવાનો છે. તો મમ્મી આપણે ચા બનાવશે. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે, અને હું છું વરસાદ તમારી સાથે. તો અત્યારે વાગી ગયો છે બપોરનો 1, અને જો અત્યારે છેક બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આપણે થોડું કામ આવી ગયું છે, એટલે અત્યારે છેક બ્લોગ ચાલુ કર્યો છે. અને મમ્મી હાલો રસોઈ બનાવી વાળી છે. તો હાલો આપણે જોઈએ મમ્મી હું રસોઈ બનાવી છે, પછી આપણે એને બપોરા કરવા બેસી જઈશું. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બેના રહીજો. હાલો ગાઈસ, વાગી ગયા છે 3, અને જો અત્યારે અમારે મહેમાન આવી ગયા છે, એટલે હું અત્યારે બનાવું છું ચા. તો હાલો કોણ મહેમાન આવ્યું છે ને જોવા માટે વ્લોગમાં બધા બેના રહીજો. હાલો ગાઈસ, તો અમારે ચા બની ગયો છે. અમારા મહેમાનને બહુ શરમ આવે ને એટલે એને વિડીયોમાં આવવા ના પાડે. ગુડ ઇવનિંગ ગાઈસ, વાગી ગયા છે 5, અને જો આપણે મમ્મીએ રેકડી ભરી નાખી છે, અને આદુ આવી ગયું છે, ને આ હળદર છે, આ હળદર છે, અને મરચી આવી ગઈ છે સરસ મજાની લીલી લીલી તાજી તાજી, અને મેથી આવી ગઈ છે, અને આ બાજુ ડુંગળી છે, જોઈ લ્યો. અને બીજું શું આવ્યું છે આપણે જોવી, કોથમી આવી ગયું છે. આજે તો બહુ જ સરસ મજાનું કોથમી આવી ગયું છે. અને આજે હું તમને બધાને આપણે ચોલી બતાવવાની છું, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. પાલક આવી ગયો છે, અને તાંજરિયો, અને લીમડો ફૂદીનો આવી ગયો છે. તો ફાઇનલી આપણે રેંકડી ભરાઈ ગઈ છે. અને અત્યારે જો આજે મીરાને પહેલી વાર હે ને ટ્યુશનમાં જઈએ, મીરાને માથું ઓરડે છે મમ્મી. હમણે મીરાને આપણે સ્કૂલે જવાનું છે. મીરાને આજે ટ્યુશનમાં જવાનું છે અત્યારે, એને પૂરીને બેને આજે મીરા પહેલી વાર ટ્યુશનમાં જઈએ. કા મીરા હા રોજ જાય છે. હેલો ગાઈસ, વાગી ગયા છે 7, અને આજે હું તમને બધાને ફાઇનલી આપણે ચોલી બતાવી દઉં. તો પહેલા તો હાલો હું તમને બધાને ચૂંદડી બતાવું. અમારે ગરબીના ચણિયા ચોરી કેવા આવ્યા છે, જોઈ લ્યો. આ છે ચૂંદડી અમારી, છે ને સરસ,
અમારા જેવા છે, ખાલી કલર અલગ છે. આ છે નાની છોકરીઓના ચોરી. કેવા લાગ્યા તમને બધાને કમેન્ટ કરજો જરા. જોઈ લો કેવા લાગ્યા ને તમને બધાય કમેન્ટ કરજો. હવે નવરાત્રી ને આપણે કેટલા મંગળ ને બુધ બે દિવસની વાર છે, તો હાલો આજે એક દિવસ માં પ્રેક્ટિસ માં જવાનું છે. તો પ્રેક્ટિસ માં જઈ આવી અને કાલે અમારે બહાર પણ જવાનું છે, તો કાલે અમે બહાર જઈશું. એ વિડીયો આપણે આવી જશે. તો હાલો અત્યારે તો પ્રેક્ટિસ માં જવાનું છે. તો હવે એને પ્રેક્ટિસ માંથી આવીને જ મળી, તો બધે કન્ટિન્યુ બ્લોગ માં જઈ ના રહેજો. હાલે બેઠેલી મુક્તિ. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 10:30 અને અમે બધા જો પ્રેક્ટિસ માંથી આવી ગયા છે. અને અત્યારે જો આપણે વારો કરવા બેસવાનું છે, તો હાલો હવે વારો કરી લેજો. હાલો બધા કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો. હાલો ગાઈઝ, આજે વારોમાં જો આપણે મેથીની ભાજી બનાવી છે અને રોટલા બનાવ્યા છે અને જો અત્યારે વારું કરવા બેસી ગયા છીએ, તો હાલો બધા આવી જાઓ વારું કરવા. હાલો ગાઈઝ, તો વાગી ગયા છે 11 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા સુઈ જવાની તૈયારી કરે છે. તો હાલો હવે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ થઈ જાય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.